विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विज्ञान में शैक्षणिक वर्ष 2020-21 खूबज उपयोगी नमूना प्रश्नपत्र सॉल्यूशन शीखीशू। आज वीडियो में आप विभाग सी की चर्चा करीशू। विभाग सी में प्रश्नक्रम 37-35 पैकी कोईपण 6 प्रश्नों आप जवाब लखवा रहे। दरेक प्रश्न जो है 3 गुण रहे। 37मो प्रश्न है, संयोगीकरण प्रक्रिया कोने कहे छे? कोई एक रासायणिक समीकरण आपी समझाओ। तो संयोगीकरण प्रक्रिया की व्याख्या है, जे रासायणिक प्रक्रिया में बे के तेथी वधु प्रक्रिया वच्चे प्रक्रिया थई एक ज निपज बनती होय तेवी रासायणिक प्रक्रिया ने संयोगीकरण प्रक्रिया कहे छे। दाखला तरीके कैल्शियम ऑक्साइड अने पाणी वच्चे रासायणिक प्रक्रिया थाय छे अने आपणने कैल्शियम हाइड्रोक्साइड मळे छे। अहींया कैल्शियम ऑक्साइड अने पाणी जे छे ए बे प्रक्रियक छे अने कैल्शियम हाइड्रोक्साइड जे छे एक ज निपज आपणने मळे छे अने उष्मा अहींया मुक्त थाय छे। एटला माटे आ जे प्रक्रिया जे छे ए प्रक्रिया ने संयोगीकरण प्रक्रिया तरीके ओळखवामां आवे छे। 38मो प्रश्न छे, सक्रियता श्रेणीमां टोच पर रहेली धातुओनुं निष्कर्षण केवी रीते करवामां आवे छे? उदाहरण आपी समझाओ। विद्यार्थी मित्रों, आप जाणीए छीए के सक्रियता श्रेणी में टोच पर रहेल धातुओ जे छे ए खूब ज सक्रिय धातुओ होय छे अने आवी धातुओना संयोजनोनुं कार्बन वडे रिडक्शन करी शकातुं नथी, कारण के आ धातुओ जे छे ए कार्बन करता ऑक्सिजन प्रत्ये वधु आकर्षण धरावे छे। आथी आवी धातुओना निष्कर्षण माटे विद्युत विभाजननी रिडक्शन पद्धति वपराय छे। दाखला तरीके सोडियम, मेग्नेशियम अने कैल्शियम ने तेमना पीड़ेला क्लोराइडना विद्युत विभाजन द्वारा मेळवाय छे। विद्युत विभाजन दरमियान धातुओ जे छे ए कैथोड एटले के ऋण ध्रुव पासे जमा थाय छे, जरे क्लोरीन वायु एनोड एटले के धन ध्रुव पासे जमा थाय छे। अने प्रक्रियानी वात करीए आपणे एनोड उपर तो एने प्लस प्लस इलेक्ट्रॉन गिव्स एने, एटले के एने आयन जे छे एक इलेक्ट्रॉन मेळवे छे अने एने धातु आपणने मळे छे। अने कैथोडनी वात करीए आपणे तो 2 इलेक्ट्रॉन जे छे एमांथी क्लोरीन वायु आपणने मळे छे अने 2 इलेक्ट्रॉन जे छे मुक्त થાય છે। તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજન દ્વારા જે છે એ એલ્યુમિનિયમ આપણે મેળવી શકીએ છીએ। આગળ પ્રશ્ન 39મો છે, મિશ્ર ધાતુ કોને કહે છે? કોઈ પણ બે મિશ્ર ધાતુઓના નામ અને તેમના ઘટકો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે। અહીંયા આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ મિશ્ર ધાતુ નામ છે અને તેના ઘટકો અહીંયા આપણને આપેલા છે। પહેલું છે પિત્તળ, એટલે કે બ્રાસ તરીકે આપણે ઓળખીશું, અને પિત્તળ જે છે એ તાંબુ અને ઝીંગની મિશ્ર ધાતુ છે। બીજું છે કાંસુ, જેને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે છે, અને બ્રોન્ઝ જે છે એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે। આ ઉપરાંત સોલ્ડર, જે આપણે સોલ્ડર જે છે એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે। આગળ 40મો પ્રશ્ન છે, માનવ મગજની રચના વર્ણવો। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મનુષ્યનું મગજ જે છે એ મુખ્ય 3 ભાગો ધરાવે છે। નંબર 1 અગ્ર મગજ, નંબર 2 મધ્ય મગજ, નંબર 3 પશ્ચિમ મગજ। આપણે દરેક મગજનો ડિટેલવાર અભ્યાસ કરીશું, એમાં સૌથી પહેલાં આવે છે અગ્ર મગજ। તો અગ્ર મગજ જે છે એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનું મુખ્ય ભાગ છે। અગ્ર મગજની અંદર શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે। આ ઉપરાંત અગ્ર મગજમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે, તેમજ આ માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ અગ્ર મગજમાં લેવામાં આવે છે। આ ઉપરાંત તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે, તેમજ તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે। બીજું છે મધ્ય મગજ, મધ્ય મગજ જે છે એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે અને તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે। નંબર 3 છે પશ્વ મગજ, તો પશ્વ મગજ જે છે એમાં પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક
જે છે એ પશ્વ મગજના ભાગ છે, અને અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. આ ઉપરાંત અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. આગળનો પ્રશ્ન છે 41મો, શા માટે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો, એના કુલ ચાર કારણો છે. એમાંનું પહેલું છે કે લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ એટલે કે યુગ્મની રચના કરે છે. આમ સંતતિ કે પછી બાળ પેઢીને જુદા જુદા પિતૃના ડીએનએ પ્રાપ્ત થતા ભિન્નતા જોવા મળે છે. બીજું છે લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણ રચાય છે, તે ભિન્નતા તરફ આપણને દોરી જાય છે. એટલે બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. ત્રીજું કારણ છે એનું, લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે, તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે. ચોથું કારણ છે એનું, લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે. આગળ 42મો પ્રશ્ન છે, પુનર્જનન અને પ્રજનન સમાન નથી, ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે અને આ ક્રિયાને પુનર્જનન કે પુનઃ સર્જન કહે છે. જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવ વિકાસ પામે છે. દાખલા તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડો વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આમ આ જે પ્રાણીઓ જે છે એ પુનર્જનન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષ સમૂહ વિભેદન થતા ચોક્કસ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. આમ પુનર્જનન પ્રજનન નથી, કારણ કે મોટાભાગના સજીવોમાં શરીરના ભાગ કે ટુકડાઓમાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. આગળ પ્રશ્ન 43મો છે, પ્રકાશનું વક્રીભવન એટલે શું અને પ્રકાશના વક્રીભવનના બે નિયમો લખો, એની વ્યાખ્યા જોઈએ આપણે. તો જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકું વળે છે અને પ્રકાશના આ વાંકા વળવાની ક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રકાશના વક્રીભવનના બે નિયમો છે. પહેલો નિયમ છે એનો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ છે પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે અને આ જે છે એ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણને આપણે આઈ તરીકે અને વક્રીભૂત કોણને આર તરીકે આપણે દર્શાવીશું તો આપણને મળશે સાઇન 2-1 બરાબર સાઇન આઈ ભાગ્યા સાઇન આર. અહીંયા એન 2-1 ને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક કહે છે. 44મો પ્રશ્ન છે, લેન્સનો પાવર કોને કહે છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ જણાવો અને લેન્સના પાવરનો લેન્સની કેન્દ્રલંબાઈ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો, એની વ્યાખ્યા જોઈએ આપણે. તો લેન્સની કેન્દ્રલંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે અને લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, તેને સંકેતમાં આપણે કેપિટલ ડી વડે દર્શાવીશું. તેના સૂત્રની વાત કરીએ તો અહીંયા દર્શાવી શકીશું આપણે પી બરાબર 1/f એનું સૂત્ર છે, એટલે કે કેન્દ્ર લંબાઈ અને પાવર જે છે બંને એકબીજાના વ્યસ્ત છે. આગળ
प्रश्न 45 मो छे, 20 ओम अवरोध धरावतो एक बल्ब 4 ओम अवरोध धरावतो वाहक 6 वोल्ट नी बेटरी साथे जोड़ेल छे। अहीं आकृति में आपने बतावेल छे। तो नंबर एक आपणे परिपथ नो कुल अवरोध, नंबर बी परिपथ माथी वहेतो प्रवाह, नंबर सी बल्ब ना छेड़ा वच्चे तथा वाहक ना छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत आपणे गणवानो छे। विद्यार्थी मित्रों अहीं संख्या में आपणे आप्युं छे के बल्ब नो अवरोध जे छे ने आपणे R1 कही दईए, जे आपणे 20 ओमेगा ओम आपणे आपेलो छे। ज्यारे वाहक नो अवरोध जे छे R2, जे आपणे 4 ओम आपणे आपेलो छे। ने विद्युत स्थितिमां तफावत जे छे ए 6 वोल्टनी बेटरी छे, एटले आपणे 6 वोल्ट आपणे आपेलो छे। नंबर एक छे आपणे अहीं शोधवानुं छे आपणे परिपथનો કુલ અવરોધ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે R1 અને R2 જે છે એ શ્રેણીની અંદર જોડાયેલા છે, એટલા માટે કુલ અવરોધ થશે RS બરાબર R1 પ્લસ R2। R1 ની કિંમત 20 છે, R2 ની કિંમત 4 છે, તો 20 વત્તા 4 જે છે આપણે 24 મળશે। એટલે અહીંયા જે પરિપથ જે છે એનો કુલ અવરોધ જે છે 24 ઓહમ થશે। બીજું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ। વિદ્યાર્થી મિત્રો પ્રવાહ આપણે ગણવો હોય તો ઓહમના નિયમ પ્રમાણે વી બરાબર IR ના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, અને આ સૂત્રની અંદર વીની કિંમત 6 અને આરની કિંમત આપણે 24 મૂકીશું અને એનું આપણે સાદુરૂપ આપીશું। આપણે આઈની કિંમત શોધવાની છે, 24 જે છે અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 6/24 થાય, અને આપણે 6/24 કરીશું તો આપણને મળશે 0.25 એમ્પિયર। એટલે આ જે પરિપથ અહીંયા આપણને આપ્યો છે એ પરિપથમાંથી વહેતો પ્રવાહ જે છે 0.25 એમ્પિયર છે। સી છે એમાં આપણે તફાવત શોધવાનો છે। સૌથી પહેલાં છે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે, આ જે બલ્બ જે છે આ છેડા વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે। તો એનો તફાવત શોધવા માટે અહીંયા આપણે સૂત્ર મૂકીશું, V1 બરાબર IR1, અને V1ની કિંમત જે છે આપણે શોધવાની છે, Iની કિંમત અહીંયા શોધીએ આપણે 0.25, અને R એટલે બલ્બનું છે 20 ઓહમ, અહીંયા 20 મૂકી દઈએ, 0.25 × 20 આ બેનો કરીશું ગુણાકાર તો આપણને મળશે 5 વોલ્ટ આપણને મળશે। બીજું છે વાહકના છેડા વચ્ચેનો છે, તો એને V2 કહી દઈશું આપણે, એટલે V2 બરાબર IR, અને Iની કિંમત 0.25 છે, અને Rની કિંમત આપણે 4 મૂકીશું, આ બેનો કરીશું ગુણાકાર તો આપણને મળશે 1 વોટ મળશે। તો આ રીતે જે છે આપણે વિભાગ સી પૂર્ણ કર્યો। વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ A, વિભાગ B અને વિભાગ Cની સોલ્યુશન જે છે એ તમારે PDF સ્વરૂપે તમારે મેળવવું હોય, અહીંયા એક વેબસાઇટ લખી છે www.sekalip.com, તમે મુલાકાત લેજો। કારણ કે આ વેબસાઇટની ઉપર ધોરણ 9 અને ધોરણ 10ના દરેક વિષયનું સ્ટડી મટીરિયલ્સ મૂકવામાં આવ્યું છે, ઓનલાઈન કીઝ મૂકવામાં આવી છે। આ ઉપરાંત તમારે જૂના પેપર્સ તમારે જોતા હોય તો એનું જૂના પેપર્સ પણ મૂકવામાં આવ્યા છે। એટલે આ જે વેબસાઇટ જે છે તમે એની મુલાકાત લેતા રહેજો। થેન્ક્સ ફોર વોચિંગ।